ના ફ્લાયઓવરની સમીક્ષા નીતિન પટેલે કરી છે સમીક્ષા અને સીધા જઈએ સાંભળીએ તેમને. બધી જગ્યાએ ફ્લાયઓવર બની જાય અને ગાંધીનગર સુધી સળસળાટ છેક ભાવડા સાણંદનો જે જંકશન છે ત્યાંથી શરૂ કરી અને ઝાયડસ સર્કલ હોય કે અગાઉ જેલું ઉદઘાટન માનનીય અમિતભાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું એ ફ્લાયઓવર હોય કે હવે ઉવારસદનો જે ફ્લાયઓવર અગાઉ અમે લોકાર્પણ કરી ચૂક્યા છીએ એ ફ્લાયઓવર હોય એ બધાના કામ હવે પૂર્ણ કર્યા. પરંતુ સાથે સાથે સૌથી વધુ અગત્યનું જે જંકશન છે જે સ્વામિનારાયણ ગુરુકુલથી શરૂ કરી વૈષ્ણોદેવી સુધીનું જે મહત્ત્વનું સર્કલ છે કે જે સર્કલ ઉપર બંને સંસ્થાઓ આવેલી છે, નિર્ભા ઇન્સ્ટિટ્યૂટ આવ્યું છે, ઝાયડસની આખા દેશની મોટામાં મોટી ઓફિસ આવી છે અને જે રસ્તો ગાંધીનગરથી આગળ વધી જઈ અને ચિલોડા સુધી જાય છે એની સાથે સાથે અમદાવાદનો જે સરદાર પટેલ રિંગ રોડ છે એ રિંગ રોડને પણ જે રસ્તો ક્રોસ કરે છે એવો આ અગત્યનો રસ્તો જે વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલો છે એ રસ્તાને ઉપર ફ્લાયઓવર બનાવવાનું કામ અમારા માર્ગ મકાન વિભાગ દ્વારા ચાલુ હતું. અગાઉ પણ મેં જાહેરાત કરેલી કે નિશ્ચિત સમય મર્યાદામાં આ કામ અમે ભલે ગમે તેવા વિપરીત સંજોગો હોય પણ પૂર્ણ કરીશું. આજે ભલે હાલત છે કે લગભગ 28 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ ફ્લાયઓવર કે જે રસ્તા ઉપર 24 કલાકની અંદર 1 લાખ કરતાં વધુ વાહનોની સતત અવરજવર થાય છે એવા આ 1 લાખ વાહનોની અવરજવર વાળો રસ્તો અત્યાર સુધી જે 4 રસ્તા પડતા હતા એટલે કે ગાંધીનગર સરખેજ હાઈવે અને રિંગ રોડનું જે ક્રોસિંગ એના કારણે ટ્રાફિક ખૂબ ભેગો થઈ જતો હતો, ટ્રાફિકમાં ડિલે થતું હતું. લગ્નગાળો હોય, તહેવારો હોય કે બીજા કોઈ મોટા પ્રસંગો હોય ત્યારે ટ્રાફિક ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા રોકાઈ જતો હતો. એટલે આ ફ્લાયઓવર ઝડપથી બનાવવો એ જરૂરી હતો. એટલે મને આનંદ છે કે અમારા માર્ગ મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા ઝડપથી કામ કરી નિશ્ચિત સમય મર્યાદામાં આ પુલનું ફ્લાયઓવરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. હવે જે વાહનો અહીંયાથી અમદાવાદથી ગાંધીનગર તરફ એટલે કે આગળ અડાલજ અને બધી જ જગ્યા તરફ જે જશે અને અડાલજથી ત્રિદેવ મંદિરથી વળી અને છેક ઉત્તર ગુજરાતમાં બધી દિશામાં જાય, મહેસાણા તરફ, કડી તરફ, કલોલ તરફ જાય એવો હાઈવે જે અગત્યનો છે એનો ફ્લાયઓવર દરરોજના 1 લાખ વાહનો માટે ટૂંક સમયમાં આ ફ્લાયઓવર અમે ખુલ્લો મૂકી દઈશું જેથી દરરોજ 1 લાખ વાહનો જે અહીંયાથી પસાર થાય છે એમને હવે કોઈ જગ્યાએ ઊભા રહેવાનું થશે નહીં અને સીધા આ જંકશન વટાવી 4 રસ્તા વટાવી અને અહીંયાથી નીકળી શકશે. બીજી મને એક આનંદની જાહેરાત કરવાની છે. આમ તો અગાઉ પણ આ વાત અમે કહી ચૂક્યા છીએ કે અવડાલા સહયોગથી જે રિંગ રોડ છે એ રિંગ રોડની નીચે પણ અંડરપાસ બનાવવાનું કામ અવડાએ અમારા માર્ગ મકાન વિભાગને સોંપ્યું છે. એટલે આપણે એરપોર્ટ તરફથી આવીએ અને આગળ સરદારધામ તરફ જઈએ કે ટોલ રોડ ઉપર જઈએ કે છેક સૌરાષ્ટ્ર તરફ જતા હાઈવે તરફ જઈએ એ જે રિંગ રોડ છે એ રિંગ રોડને પણ અંડરપાસ 6 માર્ગીય બનાવવાનું કામ અમારા માર્ગ મકાન વિભાગે જે અમને સોંપવામાં આવ્યું છે એ ચાલુ કરી દીધું છે એટલે એનું પણ ખૂબ ઝડપથી કામ હવે પૂર્ણ કરશું. એટલે હું માનું છું કે ગુજરાતની અંદર એક આ વિશિષ્ટ પ્રકારનો ફ્લાયઓવર, અંડરપાસ અને આજુબાજુ સર્વિસ રોડ એમ બધું મળી દરરોજ લગભગ 2-2.5 લાખ વાહનો
આ મેઇન રોડ ઉપર એટલે કે ગાંધીનગર સરખેજ હાઈવે રોડ ઉપર અને રિંગ રોડ ઉપર જે પસાર થાય છે એ બધા જ વાહનોને હવે કોઈ પણ જગ્યાએ આવનારા સમયમાં રોકાવવું નહીં પડે. પેટ્રોલ, ડીઝલ, સમય, શક્તિ બધું જ બચશે. અકસ્માતોની સંખ્યા પણ નહિવત થઈ જશે. એટલે ટૂંક સમય તો નીતિન પટેલે સમીક્ષા કરી છે, ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી રિવ્યૂ કર્યું છે. ખોડિયાર કન્ટેનર ડેપો અંગે પણ સમીક્ષા કરી વૈષ્ણોદેવી સર્કલના ફ્લાયઓવરના ઉદઘાટન અંગે લેવાઈ શકે છે નિર્ણય. તો 24 કલાકમાં 1 લાખ વાહનો પસાર થાય છે. ટૂંક સમયમાં ફ્લાયઓવર ખુલ્લો મુકાશે. આ વિશિષ્ટ પ્રકારનો ફ્લાયઓવર હશે. હવે વાહનોએ રોકાવું નહીં પડે, સીધા જ તેઓ જઈ શકશે. 28 કરોડના ખર્ચે તૈયાર થયો છે. 24 કલાકમાં 1 લાખ વાહનો પસાર થાય છે. સૌથી વ્યસ્ત આ જગ્યા છે, જેના કારણે ફ્લાયઓવરથી ફાયદો થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી નીતિનભાઈ પટેલે અને તે દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. તો અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલના ફ્લાયઓવરની સમીક્ષા કરી નીતિન પટેલે સમીક્ષા કરી ઉચ્ચ અધિકારીઓ સાથે તેઓએ મુલાકાત કરી અને રિવ્યૂ કર્યું છે. ખોડિયાર કન્ટેનર ડેપો અંગે પણ તેઓએ સમીક્ષા કરી છે. વૈષ્ણોદેવી સર્કલના ફ્લાયઓવરના ઉદઘાટન અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ શકે છે. તો સૌથી વ્યસ્ત આ જગ્યા છે, વાહનોએ હવે રોકાવું નહીં પડે. 28 કરોડના ખર્ચે તૈયાર થયો છે ફ્લાયઓવર. આ સમીક્ષા કરવામાં આવી હતી અને જેવો જ આ ફ્લાયઓવર શરૂ થશે વાહન ચાલકોને સૌથી મોટો ફાયદો થવાનો છે, કારણ કે ટ્રાફિકમાં તેઓએ ઊભું નહીં રહેવું પડે. પીક અવર્સમાં સૌથી વધુ ટ્રાફિક ત્યાં થતો હોય છે, સવાર અને સાંજ. તમે વિચારો કે 4 જિલ્લા માટે 500 કરોડ રૂપિયાનું પેકેજ એ કોઈ નાની સૂની રકમ નથી. અને આ બધું જ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ચૂકવવામાં આવશે. અને અપોલોને કામગીરી સોંપાઈ છે, રાજ્ય સરકારે પહેલા ના પાડી હતી કે ઓન સ્પોટ રજીસ્ટ્રેશન પ્રક્રિયા નહીં થાય. હવે મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય કર્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારની કે મુખ્યમંત્રીશ્રીની આ અંગે બરાબર સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો છે કે કેમ, એમની મંજૂરી લેવામાં આવી છે કે કેમ, એ બાબતની માહિતી મારી પાસે નથી. એટલે હું એની કોઈ વિગત નહીં આપી શકું. પરંતુ રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે હું ચોક્કસ કહીશ કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક નાગરિકોને વેક્સિનેશન આપવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરરોજ 1 લાખ જેટલી વેક્સિન અત્યારે નાગરિકોને આપવામાં આવી રહી છે. જેટલો વધુ જથ્થો આપણને પ્રાપ્ત થશે એટલું વધુ આપણે આમાં દરરોજ ઉમેરો કરીશું. 3 કરોડ નંગ વેક્સિનનો આપણે ઓર્ડર આપી દીધો છે અને તબક્કાવાર જેમ જેમ વેક્સિન પ્રાપ્ત થશે એ રીતે આપણે રાજ્યના નાગરિકોને સરકારી હોસ્પિટલોમાં અગાઉ જે આપીએ છીએ એ જ પ્રમાણે વિના મૂલ્યે બધાને આપણે વેક્સિન આપી રહ્યા છીએ. એટલે વેક્સિન આપવાનું કામ રાજ્ય સરકાર દ્વારા અત્યારે પૂરજોશમાં દરરોજ 1 લાખ કરતાં વધુ નાગરિકોને વેક્સિન આપી હવે સુરક્ષિત કરી રહ્યા છે. સાહેબ, વેક્સિનેશનમાં આપણા જયંતિ રવિ મેડમે એવું કહ્યું છે કે સરકારની નીતિ સ્પષ્ટ છે, ઓનલાઈન વેક્સિન રજીસ્ટ્રેશન વગર નહીં અપાય. તો આ કેસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્ય સરકારની ઉપરવટ જઈને નિર્ણય કરી રહી છે એવું લાગે છે. એ મેં કહ્યું એ પ્રમાણે આ મારી જાણકારીમાં નથી. આ કોર્પોરેશનનો પોતાનો સ્વતંત્ર નિર્ણય હોઈ શકે. રાજ્ય સરકાર સાથે મુખ્યમંત્રીશ્રી સાથે એમણે પરામર્શ કર્યો છે કે કેમ એ મારી જાણકારી એવા નથી. એ કયો આ વિષય મારી જાણકારી વાત નથી. કોર્પોરેશને નિર્ણય કર્યો છે, કોર્પોરેશને જાહેરાત કરી છે અને મુખ્યમંત્રીશ્રીની મંજૂરી, પરવાનગી કે સંમતિ એમને મેળવી છે કે કેમ એ મારી જાણકારી એવા નથી. ગઈકાલે સર એવી પ્રકારની એક સિચ્યુએશન બની કે સુરતમાં એક પીઆઈ રિટાયર થતા હતા, તેમના
વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં નાગરિકો જોવા મળ્યા, તમામ લોકો ડિનર ડિપ્લોમસી કરતા જોવા મળ્યા. સંક્રમણ માંડ માંડ કાબુમાં આવ્યું છે, બીજા સ્ટ્રેઇન વખતે જે પરિસ્થિતિ હતી તેનાથી તમામ લોકો અવગત છે, આ કેટલું યોગ્ય છે? હવે તો વારંવાર કહીએ છીએ, બધાને લાગુ પડે એ રીતે કહીએ છીએ કે બધાએ માસ્ક પહેરવા જોઈએ, સાથે સાથે ભેગા એકઠા ન મળવું જોઈએ, ડિસ્ટન્સ જાળવવું જોઈએ, બીજા નિયમોનું પાલન કરવું જોઈએ. બજારો જે 3 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપી છે તો 3 વાગ્યા સુધી ખુલ્લા રાખવા જોઈએ. લોકોની લાગણી અને વાગણી ધ્યાનમાં રાખી ગઈકાલે રાજ્ય સરકારે કરફ્યુના સમયમાં પર 1 કલાકનો વધારો કરી 8 વાગે જે કરફ્યુ અમલમાં આવતો હતો એ હવે 9 વાગે કર્યો છે. એટલે કેસો ઘટતા જાય, સંક્રમણ ઘટતું જાય, દર્દીઓની સંખ્યા ઘટતી જાય, એ પ્રમાણે જેટલું શક્ય હશે એટલું પ્રજાને નાગરિકોને સરળતા થાય, ધંધા રોજગાર વધે એવા પ્રયત્નો અમે કરીશું. પણ મેં અગાઉ કહ્યું છે એ પ્રમાણે સામે શરત એ છે કે લોકોએ સહકાર આપવો પડે, ભીડભાડ ન કરવી જોઈએ, માસ્ક પહેરવા જોઈએ. કેસોની સંખ્યા ઘટશે તો ચોક્કસ સરકાર આગળ પણ વધુ ઉદારતાથી નિર્ણયો કરશે. સર, ગઈકાલે હાઈકોર્ટમાં પણ જે વિશેષ ટિપ્પણી થઈ, સરકારના મંત્રીઓ દ્વારા જે લોકાર્પણના કાર્યક્રમો થઈ રહ્યા છે સમયાંતરે, હાઈકોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે. સર, આપણે આગળ પણ કહ્યું કે મારી જાણકારી એવું નથી, અમે કોઈ પણ મોટા ઉદઘાટનો ઘણા પહેલાથી રાજ્ય સરકાર દ્વારા રાખ્યા નથી. આ ફ્લાયઓવર જે 28 કરોડમાં બન્યો છે, 1 લાખ વાહનો પસાર થાય છે, એનું ઉદઘાટન પણ ખૂબ જ સાદગીથી ખૂબ જ ઓછી સંખ્યામાં અમે કરવાના છીએ. કોડિયાર કન્ટેનર ડેપો પાસે પણ જે ફ્લાયઓવર બન્યો છે એનું ઉદઘાટન લોકાર્પણ પ્રજાનો ઉપયોગ માટે ખુલ્લો મૂકવાનું પણ ખૂબ જ ઓછી સંખ્યામાં અમે કરવાના છીએ. જો અમે ઈચ્છ્યું હોત તો મોટું હજારો કાર્યકરો ભેગા કરી અને આ સરસ કામની લોકાર્પણ કરી શક્યા હોત. પણ માર્ગ મકાન મંત્રી તરીકે, આરોગ્ય મંત્રી તરીકે મેં નિર્ણય કર્યો છે કે આ બંને ફ્લાયઓવરનું ઉદઘાટન ખૂબ જ સાદગીથી કરવામાં આવશે. સર, આ પોતે આટલું પાલન કરી રહ્યા છો, ગૃહ મંત્રાલય સાથે વાતચીત કરવામાં આવશે ખરી? કારણ કે સરકાર જે કહે છે જનતા માને છે, પણ સરકારી કર્મચારીઓ અધિકારી ગૃહ વિભાગની જવાબદારી જે માન્ય મંત્રીશ્રીઓ સંભાળે છે એ બધી બાબત ઉપર દેખરેખ રાખતા હોય છે અને જરૂર પડે એમના વિભાગને એમના અધિકારીઓને એ સૂચના આપતા હોય છે. સર, ગઈકાલે હાઈકોર્ટમાં જે હિયરિંગ થયું એમાં એક જે વસ્તુ આવી હતી કે વેક્સિનેશન સંદર્ભે જે પ્રશ્ન આવ્યો હતો, સીધો કોર્ટે પણ સવાલ કર્યો છે કે જે વેક્સિનના 2 ડોઝ છે તેની વચ્ચેનો જે સમયગાળો છે તે સરકારે 3 વખત વધાર્યો છે. તો હવે આગળ ઉપર અને સરકારે પણ એમણે સવાલ કર્યો છે કે પંચવર્ષીય યોજના જેવું લાગી રહ્યું છે જે વેક્સિનેશનનું કામ છે તે સરકાર માત્ર ઓર્ડર આપી રહી છે, વેક્સિન ઉપલબ્ધ નથી થતા. આના સંદર્ભે શું કહેશો? જો WHO અને ભારત સરકાર જે ગાઈડલાઈન સમય અંતરે આપે છે, જે નવા સંશોધન થાય, નવી બાબતો જે બહાર આવે, જે નવા રિસર્ચ બહાર આવે એના અભિપ્રાયના આધારે ભારત સરકાર આ બધા નિર્ણય કરતી હોય છે. આપણે ભારત સરકારના નિયમો પ્રમાણે પાલન કરીએ છીએ. અનેક બાબતોમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે, દાખલા તરીકે પ્લાઝમા થેરાપી. તો હવે એવું કહ્યું કે પ્લાઝમા થેરાપી કોરોનાની સારવાર માટે બહુ ઉપયોગી નથી. પહેલાં આપણે પ્લાઝમા થેરાપી કરતા હતા. તો જેમ જેમ નવા રિસર્ચ થાય, નવી બાબતો ધ્યાન ઉપર આવે, WHO નવી ગાઈડલાઈન આપે, એમ આપણે ફેરફાર કરીએ છીએ. અને વેક્સિનેશન અગાઉ જે 30-40 હજાર આજુબાજુ થતું હતું એ મેં અગાઉ કહ્યું એમ 1 લાખ દરરોજ આપણે કરીએ છીએ. હજુ વધુ વેક્સિન પ્રાપ્ત થશે તો વધુ વેક્સિનેશન દરરોજનું આપણે કરીશું. 3 કરોડ વેક્સિનનો ગુજરાત સરકારે ઓર્ડર આપ્યો છે અને આ બધું જ નાગરિકોને વિના મૂલ્યે 1 પણ પૈસો ખર્ચ્યા સિવાય ગુજરાત સરકારના ખર્ચથી આ વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. ચલો, આભાર. થેન્ક યુ સર. તો જીએમડીસી ગ્રાઉન્ડમાં જે વેક્સિનેશન ડ્રાઈવ થ્રુ શરૂ થયું છે તે અંગે તેમને જાણ નથી, એટલે કે જે નિર્ણય લેવાયો છે તે અંગે નીતિનભાઈ પટેલને જાણ નથી.
તો સુરતમાં પીઆઈ મુદ્દે પણ બોલ્યા છે કે સૌએ નિયમોનું પાલન કરવું જોઈએ. પીઆઈ મુદ્દે નીતિન પટેલનું પણ નિવેદન આવ્યું છે, સૌએ નિયમોનું પાલન કરવું જોઈએ. જે રીતે વિદાય સમારંભમાં ભીડ ભેગી થઈ હતી, ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો 8 વાગ્યા બાદ, એટલે કરફ્યુ બાદ પણ આ સમારંભ ચાલુ રાખવામાં આવ્યો હતો, તે મુદ્દે પણ તેમનું નિવેદન છે. તો અમદાવાદમાં જીએમડીસીમાં રસીકરણને લઈને ઉઠ્યા છે સવાલ. ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનને લઈને વિવાદ, ભાડું નક્કી કર્યા વગર જ આપી દેવાયું છે ગ્રાઉન્ડ. ખાનગી હોસ્પિટલને આપી દેવાયું છે ગ્રાઉન્ડ, તો વેક્સિન માટે 1,000 રૂપિયા ભાડું નક્કી નથી કરાયું. વેક્સિન માટે 1,000 રૂપિયા પરંતુ ભાડું નક્કી નથી કરાયું. તો ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન માટે એમસીએ આમંત્રણ આપ્યું છે. ખાનગી હોસ્પિટલના અધિકારીનું નિવેદન છે કે એમસી તરફથી કોઈ જ ભાડાની વાત નથી થઈ અને ભાડું આપવાની જરૂર પણ નથી. માત્ર અપોલો હોસ્પિટલ તરફથી છે, જીએમડીસી એએમસી અમને જીએમડીસીમાં આ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન કેમ્પેઇન માટે ઇન્વાઇટ કર્યા છે, એટલે એ બદલ અમે એએમસીને આભાર માનીએ છીએ અને લોકોની સેવા માટે અમે અહીંયા ઉપસ્થિત છીએ. અમારા માણસો અત્યારે 55 માણસો ઊભા છે અહીંયા આ કાર્યક્રમમાં, અને કાલે જઈને બીજો એક 4 લાઈન ચાલુ કરી દઈશું, એટલે એમાં બીજા 15 જણા જોડાઈ જશે. એટલે ટોટલ ડોમ આપણે અહીંયા કહીએ તો આપણે ડોમ કરતાં અમે કહીએ છીએ કે નોડ્સ, એટલે 4 નોડ્સની વાત કરીએ છીએ. ભાડું કેટલું ચૂકવવાનું રહેશે સર? કોર્પોરેશન દ્વારા શું એમને કોઈ નિર્ણય લેવામાં આવે છે, તમને કોઈ જાણ? ના, એએમસી તરફથી કોઈ ભાડોની વાત નથી અને ભાડું કંઈ આપવાનું જરૂર નથી. તો ગાંધીનગરથી સમાચાર. કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ પહોંચ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી છે, ગુજરાતના વર્તમાન પ્રશ્નો અંગે ચર્ચા કરી છે, વાવાઝોડાના નુકસાન અંગે ચર્ચા કરી, મ્યુકર માઇકોસિસના વધતા કેસ અંગે પણ તેઓએ ચર્ચા કરી છે. સાચા અર્થમાં જે નુકસાની થઈ છે એ મોટા પ્રમાણમાં ખૂબ નુકસાની થઈ છે અને એના પ્રમાણમાં જે પેકેજ જાહેર કરવામાં આવ્યા છે હું માનું છું કે નહીવત છે અને આ ખેડૂતો આ અસરગ્રસ્ત વિસ્તારોની મશ્કરી સમાન પેકેજ બનવાના છે. જે નુકસાની થઈ છે, જે વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકો છે એને વાવાઝોડાના ગણતરીના કલાકોમાં કેશડોલ ચૂકવવી જોઈતી હતી, પણ દિવસો સુધી કેશડોલ ચૂકવાઈ નથી. જે અસરગ્રસ્ત લોકોમાં ઘર વકરીનું નુકસાન થયું છે એને આજ દિન સુધી પણ ઘર વકરીની સહાય ચૂકવાઈ નથી. તો બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. વડોદરાના છાણી વિસ્તારમાં રહેતો 6 વર્ષનો જુહિત, આ બાળક પ્યોર રેડ સેલ એપ્લેશિયા નામના રેર રોગનો શિકાર થયો છે. તે 9 માસનો હતો ત્યારે તેને આ રોગ હોવાનું સામે આવ્યું. અને પ્યોર રેડ સેલ એપ્લેશિયા એક એવો રોગ છે કે જેમાં લોહીમાં રક્તકણો બનવામાં નિષ્ફળતા થાય છે અને આ રોગની સામે લડવા માટે જુહિતને દર મહિને લોહી બદલવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ બીમારીથી છુટકારો ફક્ત બોન મેરો ટ્રાન્સપ્લાન્ટથી જ થઈ શકે છે અને આવી પરિસ્થિતિમાં એક સ્વૈચ્છિક સંસ્થાએ જુહિત માટે અનુરૂપ દાતાની શોધ આદરી છે. સમગ્ર ભારતના લોકો સુધી આ વાત પહોંચાડવા સંસ્થાએ એક ડિજિટલ ઝુંબેશ શરૂ કરી જેમાં સંભવિત જીવનરક્ષક દાતા પોતાનું નામ નોંધાવી જુહિતના જીવને બચાવી શકે છે. એનો છેલ્લો ઉપાય છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને એ બહુ ખર્ચાળ છે. એના માટે બોન મેરોની જરૂર પડતી હોય છે, ડોનર પાસેથી મળે છે. જેવી રીતે આપણે બ્લડ ડોનેટ કરતા હોઈએ છીએ તેવી રીતે જ આ બોન મેરો પણ ડોનેટ કરવાનો હોય છે. એની પણ એક કાર્ય પદ્ધતિ છે કે જેવી રીતે આપણે બ્લડ ડોનેટ કરતા હોઈએ છીએ તો જેવી રીતે સિરિન્જથી બ્લડ લે છે તેવી જ રીતે બ્લડ જ લેવાનું છે. પછી એમાંથી બોન મેરો અલગ કરવામાં આવતું હોય છે અને બાકીના જે કમ્પોનન્ટ્સ છે, વ્હાઇટ સેલ્સ છે કે પ્લાઝમા છે, એ જે તે ડોનરને પાછા આપી દેવાના હોય છે. હા, આમાં ડોનરને કોઈ શારીરિક તકલીફ કે કોઈ પીડામાંથી પસાર થવાનું હોતી નથી. જેવી રીતે આપણે બ્લડ ડોનેટ કરતા હોઈએ છીએ તેવી જ આ પદ્ધતિ છે, એટલે આમાં ડોનરને કોઈ જ શારીરિક તકલીફ થતી નથી.
તો હવે એ જોઈએ કે પ્યોર રેડ સેલ એપ્લેશિયા નામની બીમારી શું છે. તો જુહી ચૌહાણ કો પ્યોર રેડ સેલ એપ્લાજિયા યે બીમારી હૈ. ઇસકા મતલબ યે હૈ કે ઉસકે બોન મેરો મે રેડ સેલ બનને કી ક્ષમતા કમ હો ગઈ હૈ. તો બોન મેરો મે તીન તરહ કે સેલ બનતે હૈ, રેડ સેલ, વ્હાઇટ સેલ, પ્લેટલેટ. ઓર ઇસકે ઇસમે કેવલ રેડ સેલ બનને કી ક્ષમતા કમ હો ગઈ હૈ ઓર જિસકે કારણ ઇસકો હર મહિને બ્લડ કો ચઢાના પડતા હૈ ઓર વો હર મહિને બ્લડ ચઢાને આતા હૈ જિસસે ઉસકા હિમોગ્લોબિન 10 સે ઉપર રહે, ઉસકા ગ્રોથ અચ્છા રહે. અભી બ્લડ ચઢાને કે સાથ મે પ્રોબ્લેમ યે હોતા હૈ કે જબ 8 યા 10 બ્લડ ટ્રાન્સફ્યુઝન હો જાય તો ઉસકે બાદ મે શરીર મે આયન કી માત્રા બઢને લગતી હૈ ઓર આયન કી માત્રા બઢને કે કારણ વો અધિક આયન જો હોતા હૈ શરીર મે વો હાર્ટ, લીવર, પિટ્યુટરી, પેનક્રિયાઝ ઇસમે જમા હોતા હૈ ઓર ઉસકો કમ કરને કે લિયે ભી ઉસકી દવા દેની પડતી હૈ. તો જિસકે કારણ ઇન પેશન્ટ્સ કો જો ટ્રાન્સફ્યુઝન ડિપેન્ડન્ટ હોતે હૈ ઉનકો અપાર્ટ ફ્રોમ બ્લડ ટ્રાન્સફ્યુઝન રિલેટેડ તો રિસ્ક હોતે હી હૈ, પરંતુ આયન ઇન્ક્રીઝ હોને કે કારણ ભી શરીર કે કઈ ઓર્ગન્સ ખરાબ હોને કા રિસ્ક રહેતા હૈ. અને હવે એ પણ જાણી લઈએ કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એટલે શું. પર યે એક તરહ કા ટ્રીટમેન્ટ હૈ જિસમે પહેલે જુહિત કા જો બોન મેરો હૈ વો ક્લીન કિયા જાયેગા, જો નયે બોન મેરો કે સેલ્સ યા સ્ટેમ સેલ્સ ઉનકો લેને કે લિયે સક્ષમ હો જાય એસે. ઓર યે સબ પ્રક્રિયા સાઇમલ્ટેનિયસલી હોતી હૈ. જુહિત કે બોન મેરો કો કન્ડિશનિંગ દિયા જાયેગા ઓર સાથ મે હી ડોનર કો કા બોન મેરો મતલબ સ્ટેમ સેલ્સ, હમ બોન મેરો મે સે સ્ટેમ સેલ્સ લેતે હૈ એન્ડ મોસ્ટ ઓફ ધ ટાઈમ વો સ્ટેમ સેલ્સ પેરિફેરલ બ્લડ મે સે લિયે જાતે હૈ, વો લેકે ઓર જુહિત કો દિયે જાયેંગે. યે જૈસા બોલા હૈ ઉતના આસાન નહીં હૈ ક્યુંકિ ઇસ પ્રક્રિયા મે પેશન્ટ કો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ રૂમ મે એડમિટ હોના પડતા હૈ. કરીબ એક મહિને કા એડમિશન રહેતા હૈ. ડ્યુરિંગ દિસ એડમિશન પહેલે પેશન્ટ્સ કે હિમોગ્લોબિન, WBC, પ્લેટલેટ નીચે જાતે હૈ ઓર ફિર જૈસે હી એનગ્રાફ્ટમેન્ટ હોતા હૈ, મતલબ દૂસરે જો સ્ટેમ સેલ દિયે હૈ વો જબ બોન મેરો મે એનગ્રાફ્ટ હો જાતે હૈ, સફેદ કણ, પ્લેટલેટ, રેડ સેલ, ઓર રેડ સેલ ઉપર આતે હૈ, ફિર પેશન્ટ કા ડિસ્ચાર્જ હોતા હૈ જિસમે કરીબ 1 થી 1.5 મહિના લગતા હૈ. અને હવે પણ જાણી લઈએ કે આખરે ડોનર કોણ હોઈ શકે. વો સભી પેશન્ટ્સ હો સકતે હૈ કે જો બ્લડ ડોનેટ કર સકતે હૈ. સો બ્લડ ડોનેશન કે લિયે જો ભી ક્રાઇટેરિયા હૈ જૈસે કે કોઈ બીમારી નહીં હોની ચાહીએ, બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ, હાર્ટ, થાઇરોઇડ ઓર ઉસકે અલાવા બાક સ્વસ્થ હોના ચાહીએ, કોઈ ટેબ્લેટ્સ ચાલુ નહીં હોના ચાહીએ ઓર એસે પેશન્ટ્સ કો હમ લે સકતે હૈ. પર ઓનલી ડિફરન્સ બિટવીન બ્લડ ડોનેશન એન્ડ સ્ટેમ સેલ ડોનેશન ઇઝ બ્લડ ડોનેશન મે હમ લોગ બ્લડ ગ્રુપિંગ કા ક્રોસ મેચ કરતે હૈ ઓર યહાં પે જબ હમ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કી બાત કરતે હૈ ઓર સ્ટેમ સેલ ડોનેશન કી બાત કરતે હૈ તો ઉસમે HLA હ્યુમન લ્યુકોસાઇટ એન્ટિજન કા ટાઈપિંગ હોતા હૈ ઓર મેચિંગ હોતા હૈ. તો યદિ યે 100% 10 એન્ટિજન હોતે હૈ ઇસ પે તો 100% જુહિત કે 10 એન્ટિજન યાદી ડોનર કે 10 એન્ટિજન કે સાથ મે 100% મેચ હૈ તો ઉસમે હમકો રિઝલ્ટ અચ્છા મિલને કી ગેરંટી રહેતી હૈ. તો એસે ડોનર યદિ પેશન્ટ કે ભાઈ યા બહેન હો તો 100% મિલને કે ચાન્સ મેક્સિમમ રહેતે હૈ, 1 in 5 20% ચાન્સ. માતા પિતા કે સાથ 100% મેચ હોને કા ચાન્સ હોતા હૈ 1 in 5000 એન્ડ દૂસરે જો અનરિલેટેડ લોગ હૈ મેચ અનરિલેટેડ ડોનર ઉનકે સાથ મેચ હોને કા ચાન્સ હોતા હૈ 1 in 25000. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશું. નમસ્કાર.